22 જાન્યુઆરીએ ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. જો કે શ્રીરામ મંદિર માટે અનેક લડાઈઓ લડવામાં આવી, જેમાં અનેક બલિદાનો પણ થયા, ત્યારે એ સમય સાથે જોડાયેલી એક અજાણી વાત તમારી સમક્ષ લઈને આવ્યા છીએ. આ વાત નજીકના ભૂતકાળની છે. વર્ષ 1984માં બજરંગદળની સ્થાપના પછી બજરંગદળના યુવાનો આંદોલનમાં મચી પડ્યા હતા. બજરંગદળ અને રામ જન્મભૂમિ આંદોલન એકમેક સાથે જોડાઈ ગયા. હિન્દુ હિત અને રાષ્ટ્રહિતના કાર્યોમાં યુવાનો જોડાય તેવો હેતુ બજરંગદળની સ્થાપનાનો હતો. એમાં પણ સોગંદ રામ કી ખાતે હૈ હમ મંદિર વહી બનાએંગે, રામલલ્લા હમ આએંગે મંદિર વહી બનાએંગે, અયોધ્યાના ધામમાં ઈંટ અમારા ગામની, હિન્દુ રક્તના ટીપે ટીપે મંદિર બનશે ઈંટે ઈંટે, આવા અનેક સૂત્રો જનમાનસ પર ખૂબ જ ઉત્સાહભર્યા સાબિત થયા હતા. 1984માં જેની સ્થાપના થઈ તે બજરંગદળમાં ભરતી થવા માટે યુવાનોએ હોડ લગાવી, ત્યારે સુરેન્દ્રનગરના શિર્ષસ્થ કાર્યકર્તાઓને વિચાર આવ્યો કે આ યુવાનો બજરંગદળમાં ભરતી થઈ રહ્યા છે અને રાષ્ટ્ર કાર્યમાં જોડાઈ રહ્યા છે, તો શૌર્ય અને વિજયના પ્રતીક સમાન કંઈક પ્રતીક ચિહ્ન એવું ત્રિશૂળ આપવું જોઈએ. એમાં પણ વળી આ ત્રિશૂળ સરકારના કાયદા કાનૂન મુજબ હોવું જોઈએ. આ પ્રતીકને ધારણ કરવાથી યુવાનો કોઈ કાયદાનો ભંગ ન કરી બેસે તે પણ જરૂરી હતું. ત્રિશુલ માટેની તમામ વિચારણા બાદ શીર્ષસ્થ કાર્યકર્તાઓએ એક વિચાર કર્યો કે એક ત્રિશુળ આકારનું અને 6 ઇંચથી નાનું એક પ્રતીક બનાવવામાં આવે. સાથે જ બજરંગદળમાં જોડાનારા યુવાનોનો દીક્ષાંત સમારોહ યોજીને ત્રિશુળ અર્પણ વિધિ કરવામાં આવી. આ વિચાર સુરેન્દ્રનગરના કાર્યકર્તાઓએ અધિકારીઓ સમક્ષ મૂક્યો હતો અને એ સમયે પ્રાંત અધિકારીઓએ નવા વિચારને વધાવી લીધો. બાદમાં ધીમે ધીમે સમગ્ર દેશમાં, એટલે કે જ્યાં જ્યાં બજરંગદળના કાર્યકર્તાઓ હતા ત્યાં સુધી ત્રિશુળ પહોંચવા માંડ્યા. એટલે કહી શકાય કે ત્રિશુળ આપવાની શરૂઆત આપણા ગુજરાતના સુરેન્દ્રનગરથી થઈ હતી. ત્રિશુળ અર્પણ વિધિની મંજૂરી મળી ગયા બાદ બજરંગદળનો પ્રથમ દીક્ષાંત સમારોહ કાર્યક્રમ, એટલે કે ત્રિશુળ અર્પણ વિધિ, 10/6/1990 રોજ સુરેન્દ્રનગર ખાતે યોજાઈ હતી. આ સમયે પહેલી જ વારમાં કુલ 536 ત્રિશુળ અર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે સંતો મહંતોની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિશુલ અર્પણ વિધિથી વાતાવરણ શ્રીરામમય બની ગયું હતું. કાર્યક્રમ બાદ સુરેન્દ્રનગર શહેરમાં ત્રિશુલ સાથે નીકળેલી શોભાયાત્રા ધ્યાનાકર્ષિત હતી. વર્ષ 1988 થી 1994 સુધીની વાત કરીએ તો ભાવનગર વિભાગ, એટલે કે ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલીમાં તે સમયે વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન મંત્રી તરીકે સુરેન્દ્રનગરના ચંદ્રશેખરભાઈ દવે હતા. આજની તારીખે પણ તેઓ રાજનીતિમાં સક્રિય નેતા છે. ત્યારે 1988 થી 1984 સુધી વિભાગ સંગઠન મંત્રી, એટલે કે ભાવનગર, અમરેલી અને સુરેન્દ્રનગર વિભાગ સંગઠન મંત્રી તરીકેની મારું દાયિત્વ હતું. આ સમયે યુવાનોને નજીક લાવવા વિચારતો હતો. યુવાનો નજીક કેવી રીતે આવે, ત્યારે કેટલાક પદાધિકારીઓને મેં વિનંતી કરી કે યુવાનોને નજીક લાવવા માટે આવા ત્રિશુલ જો આપીએ તો યુવાનો ઉત્સાહભેર નજીક આવશે. અને આ ત્રિશુલનો પ્રયોગ સૌ પ્રથમ તારીખ 10/6/1990 સુરેન્દ્રનગર ખાતે કર્યો અને ત્યાર બાદ ભાવનગર અને અમરેલીમાં આ કાર્યક્રમ થયો. ત્યાર પછી સારાએ ગુજરાત અને ભારત વર્ષમાં આ કાર્યક્રમ પ્રસરી ગયો. મને આનંદ છે કે હજારો વર્ષનું સપનું અત્યારે સાકાર થઈ રહ્યું છે. ત્યારે અયોધ્યા પણ એક ધાર્મિક ક્ષેત્રે રાજધાની બની છે.